ગુજરાતમાં ચૂંટણીના પડગમ વાગી રહ્યા છે. 2022માં ગુજરાત વિધાનસભા 182 સીટો માટે ચૂંટણી યોજાવાની છે. ત્યારે ચૂંટણી નજીક આવતા જ મુખ્યમંત્રીની શુભેચ્છા મુલાકાતો શરૂ થઈ ગઈ છે. મહત્ત્વના સમાચારની વાત કરવામાં આવે તો આ વર્ષે ગુજરાતમાં જે ચૂંટણી યોજાવાની છે તે રસાકસીભરી યોજાઈ રહી છે. ત્યારે આ વર્ષે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ માણસા ખાતે શુભેચ્છા મુલાકાત કરતા જોવા મળ્યા હતા. મુલાકાત દરમિયાન સૌપ્રથમ રાણિયાપુરાની મુલાકાત તેઓ કરી હતી. ત્યારબાદ માણસા નગરમાં આવેલા નગરસેવા સદનની મુલાકાત લીધી હતી. અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. ત્યારબાદ પૂર્વ ધારાસભ્ય શ્રી અમિતભાઈ ચૌધરીના ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયની પણ મુલાકાત કરવામાં આવી હતી, જ્યાં તેમણે ઢોલ નગારા અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું અમિત ચૌધરીની ઓફિસમાં પાઘડી પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું અને અપેક્ષિત કાર્યકરો સાથે મંત્રણાને વાર્તાલાપ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વ્હાઇટ હાઉસના હુલામણા નામે ઓળખાતા ડીડી પટેલના બંગલામાં શહેર અને માણસા તાલુકાના અપેક્ષિત સંગઠિત હોદ્દેદારો અને પ્રમુખો તેમજ મંત્રી અને મહામંત્રી તેમજ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તેમજ કાર્યકરો સાથે બેઠક યોજી વાર્તાલાપ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પોતાના અપેક્ષિત હોદ્દેદારો સાથે વાતચીત કરી આભાર વ્યક્ત કરી પરત ફર્યા હતા. આવનાર 2022ની વિધાનસભાની જે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કાર્યકરો સાથે મુલાકાત કરવામાં આવી રહી છે અને માણસા શહેરની પણ મુલાકાત મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી હતી. આમ મુખ્યમંત્રીએ માણસા ખાતે મુલાકાત કરી હતી, શુભેચ્છા મુલાકાત, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓની પણ બેઠક એમને નગરપાલિકામાં લીધી અને હવે લેવાના જે પ્રમુખ મહામંત્રીના તાલુકા અને શહેરના સંગઠનના સાથે અને એમની બેઠક પછી એ પાછા એ પરત એમના પ્રવાસે જવાના છે. તમને પ્લાન આપ્યો છે એના ભાગરૂપે આ બેઠક છે. હંમેશા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કોઈપણ વ્યક્તિ જ્યારે ટિકિટ લઈને આવતો હોય ત્યારે જીતવાના પ્રયત્નમાં જ હોય છે અને આ વખતે પણ અમે બધાએ નક્કી કર્યું છે, સૌનો સાથ સૌનો વિકાસ. કોઈ પણ ઉમેદવાર આવે સાથે મળીને, સંગઠન સાથે મળીને, અને અમે નાના નાના માનવીના ચેવાડાના ગામે અવરો તમે જોયું છે તેવી 1000 કાર્ડ લાભાર્થીઓને એનાયત કરવાનો કાર્યક્રમ પણ કર્યો હતો. એમાં પાટીલ સાહેબે સમય આપ્યો હતો, પણ પાટીલ સાહેબને અચાનક કોઈ કાર્યક્રમ આવ્યો પણ ના આવી શક્યા. પણ ઋષિકેશભાઈએ કાર્યક્રમ હેન્ડલિંગ કરી અને પ્રજા વચ્ચે જવાનો પ્રયત્ન હંમેશા ભારતીય જનતા પાર્ટી કરતી હોય છે અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા પ્રજાના સેવાડિયા માનવી સાથે સંપર્ક કરવાનું કામ કરતો હોય છે, એમની યોજનાઓ પૂરી પાડવાનું કામ કરતો હોય છે, એમને લાભ આપવાનું કામ પૂરું કરતું હોય છે. એ જ પ્રકારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા, ચાહે મોટો હોય કે નાનો હોય, એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા, એ ભાજપનો જ કાર્યકર્તા છે. એટલે આ જ વસ્તુ અને આ રીતે મુખ્યમંત્રી શ્રી પધાર્યા હતા. મારી વાત પૂર્ણ કરું છું. એ પૂછશે મુખ્યમંત્રી, આજે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે માણસાની મુલાકાત લીધી અને ખાસ કરીને આ મુલાકાતને કઈ દીધો સંગઠનમાં ફોન આવ્યો માણસા આવું અને માણસા આવ્યા પછી એક નાના કાર્યકર્તા ઘેર જમીશ, જમ્યા પછી બાદમાં નગરપાલિકામાં અધિકારીઓ જોડે એમને બેઠક લીધી. એના પછી ભાજપ કાર્યાલય ડીડી પટેલ વ્હાઇટ હાઉસે એ પોતે સંગઠનના પ્રમુખ મહામંત્રીઓ જોડે જિલ્લાના તાલુકાના શહેરના એ બેઠક લેવાના છે અને વચ્ચે એમને સમય મળ્યો એ ઉપરાંત અમે પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરીની ઓફિસથી પણ મુલાકાત લીધી. એટલે આ પ્રકારના મુખ્યમંત્રી એક સામાન્ય કાર્યકર્તાનો જે એમનો ભાવ એ આજે એમને જોવા મળ્યું છે કે આવા મુખ્યમંત્રી ગુજરાત નસીબ વાળા છે, ગુજરાતની પ્રજા કે આવા ભૂપેન્દ્રભાઈ જેવા મુખ્યમંત્રી મળ્યા છે. બસ